नमस्कार मित्रों, हूँ उषाबेन शाह, ऋतुजा स्वयंसेवी संस्थाना उपक्रमे आपनी समक्ष उपस्थित छू। मित्रों, आपने बधा जाणीए छे कि 21मी जान्युआरीनो दिवस एटले आंतरराष्ट्रीय विश्व योग दिवस तरीके आपने एने उजवीए छे। मित्रों, आपणा देशनुं आध्यात्मिक क्षेत्रमां विश्वमां प्रदान जोईए तो आपणो देश हंमेशा अग्रस्थाने रहेलो छे। વિશ્વને યોગનું પ્રદાન કરનાર જ ભારત દેશ છે। આપણા મહર્ષિ પતંજલિએ અષ્ટાંગ યોગ સૌ પ્રથમ પ્રચલિત કર્યો, જેને વિશ્વના બધા જ દેશોએ સ્વીકાર કર્યો છે। આજે વિશ્વના બધા દેશોમાં અને આપણા ભારત દેશમાં યોગ વિશેની ઘણી અવેરનેસ આવી ગઈ છે, ઘણી જાગૃતિ આવી ગઈ છે। ઠેર ઠેર યોગ કેન્દ્રો ખુલી ગયા છે, લોકો પણ એમાં જતા આવતા થયા છે। અને એટલે હું આજે માય લાઈફ માય યોગ વિશે તમને વાત કરીશ। મારા જીવનમાં યોગની શરૂઆત ક્યારે થઈ અને મારા જીવન પર યોગની શું અસરો થઈ તે વિશે હું આજે તમને વાત કરીશ। મિત્રો, મારા જીવનમાં યોગની શરૂઆત ઈસવીસન 1981માં જ્યારે હું મારું વતન છોડીને સુરત આવી ત્યારે મારી ઉંમર લગભગ 30 વર્ષની હતી। હું યોગ વિશે બહુ હજુ જાણતી પણ ન હતી અને તે સમયે યોગનો આટલો બધો પ્રચાર પણ ન હતો। ત્યારે તે સમયે એક નવું જાણવાના ઉત્સાહ સાથે હું 1 મહિનાના યોગ ક્લાસમાં જોડાઈ હતી અને એ 1 મહિના દરમિયાન મને યોગના અનેક આસનો, પ્રાણાયામ, ધ્યાન આ બધા વિશે ખૂબ ડિટેલમાં જાણવા મળ્યું અને મને લાગ્યું કે ના, ખરેખર જીવનમાં યોગનું સ્થાન તો હોવું જ જોઈએ। પણ તે સમય દરમિયાન હું યોગના આસનો શીખી, સર્ટિફિકેટ પણ મેં મેળવ્યું, પણ રોજિંદા જીવનમાં યોગ માટે હું એટલું સક્રિય બની શકી નહીં। કેમ કે તે વખતે મારે 2 નાની દીકરીઓ હતી, મેં નવી નવી નોકરી સ્વીકારેલી હતી, પણ છતાંય યોગ જીવનમાં હોવો જોઈએ એનું બીજારોપ પણ મારામાં થઈ ચૂક્યું હતું। એટલે જ્યારે જ્યારે સમય મળે ત્યારે મેં આ યોગાસનોનો અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું। મારા જીવનમાં યોગની શરૂઆત એ પછી મારા બાળકો મોટા થયા, થોડો મને સમય મળવા લાગ્યો ત્યારે લગભગ 2000ની સાલમાં મારા ઘરની નજીકમાં જ આવેલા એક યોગ ક્લાસમાં હું જોડાઈ। સવારના 6 થી 7.5 વાગ્યા સુધી હું રોજ નિયમિત 1.5 કલાક આ યોગ ક્લાસમાં જવા લાગી। એ યોગ ક્લાસમાં અમને શરીરના એકે એક અંગની કસરતો, જુદા જુદા બેસીને કરવાના આસનો, ઊભા રહીને કરવાના આસનો, સૂઈને કરવાના આસનો, એ ઉપરાંત પ્રાણાયામ, ધ્યાન આ બધું નિયમિત કરાવવા લાગ્યા। મારો આ યોગાભ્યાસ 10 વર્ષ સુધી નિયમિત ચાલ્યો અને એ સમય દરમિયાન મને તન મનની તંદુરસ્તી તો પ્રાપ્ત થઈ જ, પણ આ બધા આસનો અને યોગાભ્યાસ મને એટલા બધા મોડે થઈ ગયા કે મારે જ્યારે બહારગામ જવાનું થાય ત્યારે પણ હું આ અભ્યાસ હું મારી જાતે પણ કરવા લાગી, એટલી બધી નિયમિતતા પણ એમાં આવી ગઈ હતી। પણ એ પછીનો દસકો મારા જીવનમાં આરોગ્યની બાબતમાં ખૂબ અઘરો રહ્યો। એ પછીના દસકામાં આરોગ્ય અંગેની મારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી અને જેને કારણે આ યોગાસન, યોગા અભ્યાસમાં થોડો બ્રેક પણ આવ્યો। એ સમય દરમિયાન હું મારી આરોગ્ય અંગેની તકલીફો જણાવું તો મને પહેલેથી જ હાઈ બીપીની તકલીફ હતી। હાઈ બીપીની તકલીફને કારણે એ જ દસકામાં પહેલો ભયંકર અકસ્માત થયો, જેમાં મને મગજમાં થોડી ગંભીર ઇજાઓ પણ થઈ। એ પછી 2 વખત હાઈ બીપીને કારણે મારે બ્રેઇન સર્જરી કરાવવી પડી। એ બ્રેઇન સર્જરીમાંથી પણ રિકવરી આવતા આવતા મને ઘણો સમય લાગ્યો અને એમાંય બીજી બ્રેઇન સર્જરી થઈ ત્યારે એક પગે મારા પેરાલિસિસની પણ અસર થઈ ગઈ અને મેં મારું વજન પણ લગભગ 12 થી 13 કેજી જેટલું વજન ગુમાવી દીધું। મારા શરીરની હાલત એવી થઈ ગઈ હતી કે લોકો મને ઓળખી શકતા જ નહીં, મેં મારી આઈડેન્ટિટી જ ગુમાવી દીધી। લોકો મને પૂછતા કે તમે જ ઉષાબેન છો ત્યારે મને ખૂબ દુઃખ થતું। મેં નક્કી કર્યું કે મારે આ બધામાંથી બહાર કેવી રીતે નીકળવું, મારું મનોબળ તો મજબૂત હતું જ, પણ જોડે જોડે મેં આ જ્યારે જ્યારે સમય મળ્યો ત્યારે યોગાભ્યાસ અને એની તાલીમ તો ચાલુ રાખી જ અને મનને મજબૂત બનાવવાનું પણ ચાલુ રાખ્યું, પણ છતાંય હજુ મારી આરોગ્ય અંગેની તકલીફો તો ચાલુ જ રહી। એ પછીના વર્ષે મને હાર્ટ એટેક આવ્યો, એક સ્ટેન્ટ મુકાવવું પડ્યું, પગમાં ચાલવાની તકલીફ થઈ, શ્વાસની તકલીફ થઈ, આ બધું તો ચાલુ જ રહ્યું અને છતાંય
એ પછી નક્કી કરવામાં આવ્યું કે મારે બાયપાસ સર્જરી કરાવી, એટલે એ પછી ગયા વર્ષે જ મેં બાયપાસ સર્જરી કરાવી અને એમાંથી રિકવરી આવતા લગભગ એક વર્ષે મને રિકવરી આવી ગઈ. અને એ જ દરમિયાન આપણે ત્યાં આ મહામારી આવી. કોરોના મહામારી દરમિયાન વળી પાછું લોકડાઉન શરૂ થયું અને મને લાગ્યું કે હવે આ લોકડાઉનના સમય દરમિયાન મારી પાસે પૂરતો સમય છે, તો મારે એક શિડ્યુલ બનાવવું જોઈએ અને મારા શરીર આરોગ્ય અંગે અને શરીર અંગે મારે ધ્યાન વધારે કેન્દ્રિત કરવાની જરૂર છે. તો એ એક મહિના દરમિયાન મેં મારું એક સરસ શિડ્યુલ બનાવી દીધું. રોજ સવારે ઉઠીને ટીવી ચાલુ કરીને ટીવી પાસે સાધના કરતાં કરતાં મેં અડધો કલાક મારા થોડાક યોગાસનો યોગાભ્યાસની તાલીમ હું અહીં કરવા લાગી અને અડધો કલાક ટેરેસ પર જઈને બધા યોગાસનો કરવા લાગી અને થોડું ટેરેસ પર ચાલવાનું પણ મેં શરૂ કર્યું. તો આ સમય દરમિયાન મેં જોયું કે ધીમે ધીમે જે હું બેસી શકતી નથી, નીચે બેસીને જે આસનો કરી શકતી નથી, એવા બધા જ આસનો મારા ચાલુ થયા અને મારું રેગ્યુલર રૂટિન જે પહેલાં હતું એ બધું રૂટિન ચાલુ થયું. હવે હું રેગ્યુલર રીતે નીચે બેસીને બધા જ આસનો કરતી થઈ, ઘરનું કામ પણ આ સમય દરમિયાન બધું કરતી થઈ અને આ સમય દરમિયાન મેં મારા તન મનની સંપૂર્ણ સ્વસ્થતા પણ પ્રાપ્ત કરી. અત્યારે મારા રૂટિનમાં જોઉં તો હું સવારે રોજ શરીરના એક કે એક અંગોની કસરત કરું છું. એ ઉપરાંત બેસીને કરવાના આસનોમાં હું વજ્રાસન, ભદ્રાસન જેવા આસનો, સીધા સૂઈને કરવાના આસનોમાં હું પર્વતાસન, સર્વાંગાસન, પવન મુક્તાસન આ બધા આસનો, ઊંધા સૂઈને કરવાના આસનોમાં શલભાસન, ભુજંગાસન આ બધા આસનો હું કરવા લાગી. અને એ ઉપરાંત પ્રાણાયામ પણ નિયમિત રીતે મારા જીવનમાં 5 પ્રકારના પ્રાણાયામ હું કરતી થઈ. એમાં પહેલા પ્રકારનો પ્રાણાયામ કપાલભાતિ, એક જ મિનિટમાં એક જ શ્વાસે હું 400 વખત આ પ્રાણાયામ કરી શકું છું. એ ઉપરાંત અનુલોમ વિલોમ આ પ્રાણાયામ પણ સારી રીતે કરતી થઈ, ભસ્ત્રિકા પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામ અને ઓમકારના નાદ સાથે આ 5 પ્રકારના પ્રાણાયામ પણ રેગ્યુલર હું કરતી થઈ. એટલે પહેલાંની જેમ જ બધો જ યોગા અભ્યાસ મારા જીવનમાં શરૂ થઈ ગયો. અને એના કારણે આ 3 મહિના દરમિયાન આ મહામારીના કાળમાં મેં મારી સંપૂર્ણ શારીરિક સ્વસ્થતા પહેલાંના જેવી જ પ્રાપ્ત કરી. ઘરનું પણ હું બધું કામ કરતા થઈ ગઈ, નીચે બેસવાની તકલીફ હતી એ પણ દૂર થઈ ગઈ, ટેરેસ પર રોજ ચાલવા જવા લાગી, પગનો દુખાવો પણ દૂર થયો. એટલે મિત્રો, મને લાગે છે કે મારા જીવનમાં યોગ ભગાવે રોગ આ ઉક્તિ ખરેખર સાચી ઠરી. આટલી બધી આરોગ્યની તકલીફો હોવા છતાંય એમાંથી હું જો બહાર નીકળી શકી હોય તો મને લાગે છે કે એમાં યોગનું પ્રદાન મારા જીવનમાં ખૂબ રહ્યું છે. એટલે મને લાગે છે કે યોગ એ એક દિવસનો ઉત્સવ નથી, પણ સમગ્ર જીવન કાળ દરમિયાન કરવા જેવી આ પ્રવૃત્તિ છે. તમે પણ તમારા જીવનમાં યોગ જરૂર અપનાવો, પણ એની તાલીમ પણ લેવાનું રાખજો અને સાચું યોગના આસનો સાચી રીતે કરો એ પણ એટલું જરૂરી છે. એમાં નિયમિતતા જાળવવાની પણ એટલી જ જરૂર છે અને તો તમે પણ તન મનની સ્વસ્થતા પ્રાપ્ત કરી શકશો. જીવનમાં તન મનની સ્વસ્થતા હશે તો જ જીવનના સાચા આનંદને આપણે માણી શકીશું. અસ્તુ.